નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ધરતી પુત્ર માં। ગુજરાતના ખેડૂતોને પ્રજા માટે રાહતના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, રાજ્યની અંદર 14 અને 15 તારીખે ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો, બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, તેને પગલે મિત્રો રાજ્યની અંદર ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। આમ વરસાદની સાથે 40-60 કિમીને ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। તો મિત્રો, રાજ્યની અંદર કયા જિલ્લાઓની અંદર ક્યારે વરસાદ થશે તેની સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડિયાની અંદર જોઈશું। તો વિડિયાને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી છે તમને તરત જ મળી રહે। આમ રાજ્યની અંદર મિત્રો, હજી ચોમાસું બેઠું નથી, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યની અંદર કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો, નૈઋત્યનું ચોમાસું છે તે 14 અને 15 તારીખે રાજ્યની અંદર જોવા મળી શકે છે। આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી 14 અને 15 જૂનના રોજ રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભારે વરસાદની સાથે સાથે 40-60 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાય તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે મિત્રો, અમદાવાદ સહિત રાજ્યભરની અંદર પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની અંદર રાત્રે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે અને ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોની અતિ સામાન્ય વરસાદ પણ પડી શકે છે। આમ વરસાદની સજ્જની અંદર આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણની અંદર પલટો આવી શકે છે। આમ ગરમીની અંદર આંશિક ઘટાડો નોંધાઈ શકે છે અને આગામી 3 દિવસ સુધી ગરમીના પારાની અંદર 3-4 ડિગ્રી ઘટવાની સંભાવના છે। આમ રાજ્યની અંદર દક્ષિણ પશ્ચિમના પવનો પરમ દિવસે ફૂંકાયા હતા, જેને કારણે કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો પણ જોવા મળ્યો હતો। આમ ધંધુકાની અંદર 34 મીમી વરસાદ છે તે ગઈકાલે ખાબક્યો હતો, તો બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર 14 અને 15 જૂને ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોની અંદર મેઘરાજા પોતાની સવારી સાથે આગમન કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આમ જો સોમવારની વાત કરવામાં આવે તો સોમવારના રોજ અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલીની અંદર ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે મંગળવારના રોજ અમદાવાદ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને દીવથી મધ્યમ વરસાદની આ શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે બુધવારની અંદર મિત્રો અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીની અંદર સારા વરસાદની સાથે અમુક વિસ્તારોની અંદર 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આમ ખેડૂતો માટે આનંદના સમાચાર એ છે કે આગામી 3 દિવસ રાજ્યની અંદર વાવણી લાયક વરસાદ છે તે જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડિયાની અંદર આટલો જ। જય હિન્દ।